દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય તેવી સમાજમાં માન્યતા છે। અનંત પટેલે વિવિધ મુદ્દે સરકારની નાકમાં દમ કરી નાખ્યો છે। સાથે ગત ટર્મમાં અનંત પટેલ પર બે વખત હુમલો પણ થયો છે। ત્યારે પતિના સંઘર્ષને નજરે જોનાર પત્નીએ ખાસ કરીને મહિલા મતદારોને ટાર્ગેટ કરીને મોંઘવારીના મુદ્દે ભાજપની નારાજગી ઇન્ક્રીઝ કરી રહ્યા છે। વાસદા બેઠક જાળવી રાખવા માટે પત્ની વૈશાલી પટેલ પણ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે અને પ્રચાર દરમિયાન સમયનો બગાડ ન થાય તે માટે ઘરેથી જ ટિફિન બનાવીને ઘરના કામ પૂર્ણ કરીને પોતાની ટીમ સાથે દરેક ગામડાઓમાં ખૂંદી રહ્યા છે। ધારાસભ્ય અનંત પટેલની સંઘર્ષની સાક્ષી પત્ની વૈશાલી ધારાસભ્યના કામો અને તેમની સંઘર્ષની કહાની ઘરે ઘરે જઈને વર્ણવી રહ્યા છે। વૈશાલી પટેલ મોંઘવારીના મુદ્દે ભાજપને ટાર્ગેટ કરી રહ્યા છે। મોંઘવારીથી મહિલાને બજેટ પર સૌથી વધુ અસર મહિલાઓના બજેટ પર પડ્યું છે। મહિલા મતદારોને રીઝવવા માટે અનંત પટેલના પત્નીએ ખાસ રણનીતિ બનાવી છે। અત્યાર સુધી ઉમેદવારના સમર્થકો તેમની સાથે ઝંઝવાતી પ્રચારમાં બજારમાં નજરે પડે છે, પરંતુ વાંસદા બેઠક જીતવીને કેટલી અગત્યની છે તેની ઉદાહરણ તેના પરથી જોઈને શકાય છે। ધારાસભ્યના પત્ની વૈશાલી પટેલ પણ આ આરપારની લડાઈમાં તેમને ખભે ખભે મિલાવીને મહિલાઓને જાગૃત કરી રહ્યા છે। ધારાસભ્યના પત્ની ગામે ગામે જઈને હું અનંત પટેલની પત્ની છું તેવી વાત કહેતા જ ગ્રામજનો તેમને આવકાર આપે છે। મારું નામ દક્ષાબેન લક્ષ્મણભાઈ કુંવર, ગામ લીમઝર। અમે આ મોંઘવારી, અમને હવે ખૂબ જ મોંઘવારી લાગે છે અને આ ભાજપ સરકાર સુધી કંઈ કરી શક્યું નથી। મોંઘવારી કરતાં બે મોંઘવારી જ લાવે છે, બીજું સસ્તું તો કંઈ આપતા જ નથી। આગળ કેરોસીન પણ મળતું હતું, કોંગ્રેસ સરકાર જ્યારે હતી ત્યારે કેરોસીન પણ મળતું હતું, પણ અત્યારે તો કેરોસીન બી નથી મળતું અને ગેસનો ભાવ પણ ખૂબ જ વધારે છે અને તેલ પણ કેટલું મોંઘું। લોકો આખો દિવસ મહેનત કરે છે, ખેત મજૂરી કરે છે, પણ તેને એક કિલો તેલ લેવાનું બી ફાંફા પડી જાય છે કે આજે આખો દિવસ માણસ કામ કરે તો એને 200 રૂપિયા આપે તો 200 રૂપિયામાં એનું તેલ પણ નથી છૂટતું અને બાળકોના શિક્ષણ માટે પણ ખૂબ જ આ મોંઘવારી વધી રહી છે। હવે આગળ આપણે જોઈએ તો આ કોંગ્રેસ સરકાર હતી ત્યારે એટલી બધી સસ્તીવાર હતી કે લોકો શાંતિથી જીવી શકતા હતા, પણ આજે તમે જુઓ કે આજે એટલી બધી મોંઘવારી વધી છે, વધી ગઈ છે કે ગેસનો ભાવ આગળ કેટલા 300 રૂપિયા હતા અને આજે જોવો તો 1100 રૂપિયા થઈ ગયા છે। એટલે ગેસ ભરવા બી લોકોને ખૂબ જ તકલીફ પડે છે અને આ મોંઘવારી ખરેખર ઓછી થવી જ જોઈએ અને આ કોંગ્રેસ સરકાર આવશે તો જ કંઈ આગળ વધશું અને આગળ કરીશું અને આપણા બાળકોના ભવિષ્ય માટે પણ આગળ આપણે કંઈ કરી શકીશું અને બાળકો પણ કરશે। એટલે ખરેખર આપણે આ કોંગ્રેસ સરકારને લાવવી જ જોઈએ અને ભાજપ સરકારને હટાવી જોઈએ। હું વૈશાલી અનંત પટેલ આ વખત પણ 2022ની વિધાનસભા લક્ષી ચૂંટણીમાં ઉમેદવારી કરી છે ને બીજું કે અત્યારે જે મોંઘવારી ખૂબ જ વધી રહી છે, બેરોજગારી પણ વધી રહી છે, શિક્ષણ પણ એટલું જ મોંઘું થઈ રહ્યું છે અને બીજું કે ખાનગી શાળાઓનું પ્રમાણ પણ વધી રહ્યું છે, તો અનંત પટેલને આપણે આ વખત કોંગ્રેસ પક્ષમાંથી જીતાડીએ અને એ આદિવાસી સમાજ માટે તો લડે જ છે પણ હરેક સમાજ માટે લડે છે। અનંત પટેલે પણ મને કહ્યું છે કે પહેલાં મારો આદિવાસી સમાજ, પછી હું, પછી તમે, એ માટે આપણે અનંત પટેલને જીતાડવું પડશે અને જંગી બહુમતીથી જીતશું। હિતેશ વઢેરાનો રિપોર્ટ, SNN ન્યૂઝ, નવસારી।